राजकोट सहित સૌરાષ્ટ્રમાં દાઝી ગયેલા ઘાયલ થઈ ગયેલા દર્દીઓની સ્કીન નિતાતે જરૂરિયાત પડતી હોય છે જેને ધ્યાનમાં રાખી થોડા મહિનાઓ અગાઉ જ પ્રાઇવેટ સ્કીન બેંક શરૂ કરવામાં આવી હતી ત્યારે હવે સિવિલ હોસ્પિટલમાં પણ નવા વર્ષથી મતલબ કે મોટા ભાગે જાન્યુઆરી માસથી નવી સ્કીન બેંકનો પ્રારંભ થઈ જાય તેવા ઉજળા સંકેત છે આ સાથે જ રાજકોટની સિવિલ બેંક શરૂ કરનારી ગુજરાતની પ્રથમ સરકારી હોસ્પિટલ બની જશે રાજકોટ સિવિલ હોસ્પિટલ છે આમાં સ્કીન બેંકની શરૂઆત ટૂંક સમયમાં થશે આ માટે ગાંધીનગરથી ટીમ ત્રણ જણાનું ટીમ આવ્યું હતું આમાં અમદાવાદથી એક્સપર્ટ સુરતથી એક્સપર્ટ અને ગાંધીનગરથી એક્સપર્ટ આ ત્રણ જણા આવ્યા હતા અને શુક્રવારે આનું ઇન્સ્પેક્શન કર્યું અને ઇન્સ્પેક્શન કરીને જોઈ ગયા છે અને ટૂંક સમયમાં સ્કીન બેંક ચાલુ થશે એટલે આ જે સ્કીન બેંક છે આ ગવર્મેન્ટ સેક્ટરમાં સૌ પ્રથમ છે એટલે ફર્સ્ટ ઓફ એક યુનિક છે અને આ પ્રાઇવેટ સેક્ટરમાં ભલે હોય પણ ગવર્મેન્ટ સેક્ટરમાં ગુજરાતમાં સૌ પ્રથમ છે અને આમાં એવી રીતે છે કે જે સ્કીન છે આ જે સિવિલ હોસ્પિટલમાં દાખલ હોય આ બધાનું ફ્રી મળશે ફ્રી ઓફ કોસ્ટ એક પણ રૂપિયા આપનું નહીં લેવાનું પણ જે પ્રાઇવેટથી અથવા કોઈ ટ્રસ્ટ હોસ્પિટલથી આવશે આમાં નોમિનલ ફી લઈને અત્યારે આપનું જે છે ડિસાઇડ કરીએ છીએ કે કેટલા લેવાનું છે પણ આ નોમિનલ ફી રહેશે આ નોમિનલ ફી લઈને આપને સ્કીન આપવાનું છે આ જે સ્કીન છે આ મેનલી જે અહીંયા બર્નવાળું પેશન્ટ હોય દાઝેલા વ્યક્તિ હોય અને એક્સિડન્ટ પણ હોય આ જે અકસ્માત થયેલો અને જે જરૂરિયાત હોય એટલે આ માટે એક આખી ટીમ આપણા પીડીયુ સર્વિસ સિવિલ હોસ્પિટલમાં છે એક પ્લાસ્ટિક સર્જરીનું વિભાગ છે આ પ્લાસ્ટિક સર્જરીનું વિભાગનું અંડર આમાં ફેકલ્ટી પ્રોફેસર અને હેડ એસોસિએટ પ્રોફેસર અને ડૉક્ટરનું ટીમ છે આ સાથે સાથે આમાં ડેઝિગ્નેટેડ નર્સિંગ સ્ટાફ છે એટલે આ ખાસ એક્સક્લુસિવલી ફોર સ્કીન બેંક છે આમાં પછી છ લેબ ટેકનિશિયન છે અને છ લેબ ટેકનિશિયન આ એક્સક્લુસિવલી ફોર સ્કીન બેંક છે આ બહારથી ટ્રેનિંગ કરીને આવ્યું છે આ સાથે સાથે આપના એક આ માટે એક હેલ્પલાઈન આપ્યું છે એ હેલ્પલાઈન 24x7 ચાલુ રહેશે એટલે ક્યારે પણ એવી રીતે અને આ જે 24x7 જે હેલ્પલાઈન છે મોબાઈલ નંબર આપને જાહેરાત કરવાની છે અને આ જાહેરાત આપનું કોર્પોરેશન લેવલથી પછી જિલ્લા પંચાયત લેવલથી પછી આપના રીતે પછી છાપામાં આવવાનું છે એટલે બીજા જે જાહેર જનતા છે આનું ખબર પડે કે સ્કીન બેંકની શું જરૂરિયાત છે અને સ્કીન બેંક કેવી રીતે આવે આ સાથે સાથે આપના એક એમ્બ્યુલન્સ એક્સક્લુસિવલી વિથ ડ્રાઈવર નર્સિંગ સ્ટાફ આપને ફાળવી દીધું છે કે કોઈ પણ ફોન આવે આ નંબર પર ફોન આવે તો તે એક કીટ બોક્સ તૈયાર છે આ બોક્સ તૈયાર લઈને તાત્કાલિક નર્સિંગ સ્ટાફ લેબ ટેકનિશિયન અને એમ્બ્યુલન્સ લઈને આ જશે અને આથી સ્કીન કલેક્ટ કરશે આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આર એસ ત્રિવેદીએ જણાવ્યું કે તાજેતરમાં જ સ્વાસ્થ્ય વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર વિજય મેડિકલ કોલેજના વડા તેમજ સુરત મેડિકલ કોલેજના વડાએ સિવિલ હોસ્પિટલમાં સ્કીન બેંકને લઈને કરવામાં આવેલી વ્યવસ્થાનું ઇન્સ્પેક્શન કર્યું હતું આ ઇન્સ્પેક્શન પૂર્ણ થયા બાદ તેનો રિપોર્ટ એક સપ્તાહની અંદર સુપ્રત કરવામાં આવશે જો કે સંપૂર્ણ રીતે સ્કીન બેંક શરૂ થવામાં 15 દિવસ જેટલો સમય લાગી જાય તેવી શક્યતા છે મોટા ભાગે સ્કીન બેંકની સુવિધા કોવિડ બિલ્ડિંગમાં જ કરવામાં આવી શકે છે ત્યારે આ બિલ્ડિંગમાં પ્લાસ્ટિક સર્જરી વિભાગ પણ કાર્યરત છે અને ત્યાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ લાભ લઈ રહ્યા છે આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર કરતા ના ભૂલશો આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે